ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત વિષય ગુજરાતી પાંચમું કાવ્ય રાનમાં એ આજે આપણે ભણીશું આપણે ચાર પાઠ પહેલા ભણી ગયા છે તમને એમાં બરોબર ખ્યાલ આવી ગયો હશે અને હવે આપણે પાંચમું કાવ્ય રાનમાં એના કવિ છે ધ્રુવ ભટ્ટ એમનો જન્મ આઠ પાંચ ઓગણીસો ના રોજ થયો હતો પહેલાં આપણે કવિનો પરિચય આપી દઈએ એ પછી કાવ્યનું ટાઇટલ અને કાવ્યની ચર્ચા કરીશું કવિનું આખું નામ છે ધ્રુવકુમાર પ્રમોદરાય ભટ્ટ જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળામાં થયો હતો ઇડનેરી શાખામાં મેનેજર તરીકે એમણે કાર્ય કર્યું છે હાલ એ નિવૃત્ત જીવન ગાળે છે તેમણે લખેલ કૃતિઓ એમાં કર્ણલોક સમુદ્રાંતિકે તત્વમસી અત્રાપી અકુપાર જેવી ભર નવલકથાઓ છે ખોવાયેલું નગર એ એમનો કિશોર કથાનો સંગ્રહ છે શૃણવંતુ અને ગાય તેના ગીત એ એમના બે કાવ્ય સંગ્રહો છે એમની કૃતિઓના અંગ્રેજી હિન્દી મરાઠી અને ઉડિયા ભાષામાં અનુવાદો થયા છે અહીંયા આપણને જે કાવ્ય આપ્યું છે તે ચોમાસાને લગતું છે હાલના સમયને અનુરૂપ આ કાવ્ય આપણને આપવામાં આવ્યું છે કે ચોમાસું આવતા આપણી આસપાસ જે ફેરફારો થાય છે અને જે હરિયાળી ફેલાતી હોય છે જે તાજગી દેખાતી હોય છે એની વાત કવિએ આપણને આ કાવ્યમાં કરી છે એ ચોમાસું પછી વનવગડામાં હોય ગ્રામ્ય જીવનમાં હોય મેદાનોમાં હોય કે શહેરમાં હોય એની શું અસર થાય છે એને સરસ અનુભવ કવિ આપણને આ કાવ્યમાં કરાયો છે હવે પ્રથમ તો વાત કરીએ આ કાવ્ય છે અને કાવ્યમાં જો ગેતા ના હોય ગાવાનું ના હોય તો મજા ના આવે એટલે સૌથી પહેલા તો આપણે કાવ્યનો રાગ શીખીશું અને આ કાવ્ય પણ તમારે મુખભાટ કરવાનું છે એટલે કે મોઢે કરવાનું છે એટલે જો ગાતા આવડે તો જ મોઢે કરવાની મજા આવે કાવ્ય પઠન કરતા કાવ્યના ગાનનો જે આનંદ છે એ અનેરો છે તો સૌથી પહેલાં તો હું તમને કાવ્યની થોડીક લીટી એ કાવ્યને ગાઈને સમજાવીશ બરાબર બરોબર ધ્યાન રાખજો મિત્રો ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં વાડ પર સૂતેલી સગડી લીલા સહવ ની તરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસુ ગાજે છે રાનમાં ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણને કાલથી તો વાંચંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આ રીતે મિત્રો આપણે આગળનું કાવ્ય પણ ગાઈ શકાય અને એ રીતે આપણે કાવ્યની તૈયારી કરી શકાય બરાબર મજા આવીને મિત્રો કાવ્યના ગાનમાં તમે પણ એ રીતે તૈયારી કરશો હવે આપણે કાવ્યની સમજૂતી આપીશું સૌથી પહેલાં તો કાવ્યનું ટાઈટલ રાનમાં રાન એટલે વેરાન જગ્યા અહીંયા જંગલો એ અર્થમાં લઈ શકાય આપણે બધા જ જાણીએ છીએ તમે ભૂગોળે ભણો છો વિજ્ઞાને ભણો છો કે જ્યાં વન્ય સંપત્તિ વૃક્ષો વધારે હોય ત્યાં વરસાદ વધારે પડે આપણે બધા જ જાણીએ છીએ એટલું જ નહીં વરસાદની સૌથી વધ વધુ અસર વન્ય સંપત્તિ પર થાય કે જે પૂર બહારમાં ખીલી ઉઠે તો અહીંયા રાનમાં એટલે કે જંગલમાં જાણે ચોમાસું ગાજતું હોય એવી વાત કરી છે કાવ્યની પહેલી પંક્તિથી આપણે એવા સમજૂતી શરૂ કરીશું ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં જંગલ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે જાણે વરસાદનો પગલો સંભળાતો હોય એવું કવિ વાત કરે છે એટલે જાણે જંગલમાંથી ચોમાસું બીજા વિસ્તારોમાં ફેલાવતું હોય એવી કવિ વાત અહીંયા કરે છે જંગલમાં જાણે ચોમાસું ગાજે છે એની શરૂઆત થઈ છે એની વાત કવિ આપણને કરે છે હવે કવિની કલ્પના ખૂબ સરસ છે વાડ પર સૂતેલી સઘળી લીલાશ આપણે જાણીએ છીએ વૃક્ષો વાળ એ લીલા કલરના હોય છે બરાબર વરસાદ આવતા આપણે બધા જ જાણીએ છીએ કે પ્રકૃતિ જાણે નાહી ધોઈને તૈયાર થઈ જાય છે સ્વચ્છ સુંદર લાગે છે તરોતાજા લાગે છે અને એની લીલાશ એ વરસાદ આવતા પૃથ્વી પર ઘાસ રૂપે ફેલાય છે આપણે બધા જ જાણીએ છીએ કે વધુ વરસાદ આવે અથવા તો વરસાદ આવે ત્યારે પૃથ્વી લીલોતરી ધારણ કરે છે આપણે કહીએ છીએ કે પૃથ્વીએ જાણે લીલા રંગની ચુંદડી ઓઢી છે અહીંયા વૃક્ષો વાળ પરની જે લીલાસ છે એ વરસાદના પાણીથી જાણે નીતરીને રેલાઈને જાણે પૃથ્વી પર ફેલાય છે એટલે મેદાનમાં ફેલાય છે મતલબ કે ચારે બાજુ લીલોતરી જોવા મળી રહી છે બરાબર ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આગળ ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠળ જો ચોમાસા દરમિયાન તમે વાદળોનું નિરીક્ષણ કર્યું હોય તમે જુઓ વાદળો ગતિ કરતા હોય એવું આપણને લાગશે અહીંયા આપણે જાણીએ છીએ કે વરસાદી વાદળો એક જગ્યાએથી બીજી જગ્યાએ સરતા હોય છે અને એ પછી વરસાદ રૂપે ધોધમાર પૃથ્વી પર પડતા હોય છે તો ઊંચેથી આરપાર મેદાન જે સરક અરે આકાશ જે સરકી રહ્યું છે એ આકાશ જેમાં વરસાદી પાણી ભરેલા છે એ વરસાદ ધોધમાર પૃથ્વી પર પડી રહ્યો છે હવે એ વરસાદ પડે છે એના પરિણામે પૃથ્વી પર જે વાયરા પવન વાતા હોય છે એ પણ જાણે ભીંજાઈ જાય છે પલળી જાય છે આપણે જાણીએ છીએ કે ચોમાસા દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે તો આવા ભીંજાતા વાયરા જે વાયરાઓ ભીંજાઈ ગયા છે પલળી ગયા છે એ આપણને સંદેશા આપે છે શું સંદેશો આપે છે કે હવે ચોમાસું બરાબર બેસી ગયું છે ધાર ધાર બેઠું એટલે હવે બરોબર હવે ચોમાસાની પૂરી સિઝન આવી ગઈ છે અને પૂરેપૂરું ચોમાસું એમ કે બેસી ગયું છે એ પછી વાત કરે છે કાલ સુધી રહેતા તા આપણે કાલથી તો વાછણ તો રહેશે મકાનમાં કાલ સુધી તો આપણે જ રહેતા હતા ઘરમાં પણ હવે વરસાદ વધુ આવે છે પરિણામે એ વરસાદી પાણી આપણા ઘરોમાં વાછટ રૂપે પણ આવતા હોય છે વાછંટ એટલે પવનની ગતિ સાથે વરસાદ ન પ્રવેશતો હોય એવી જ જગ્યાએ વરસાદના છાંટા ઉડે તેને આપણે વાછંટ કહીએ છીએ આપણને બધાને આનો સરસ અનુભવ છે તો કાલ સુધી તો ઘરમાં આપણે જ રહેતા હતા પણ હવે ચોમાસું આવતા વાછંટો પણ હવે આપણા ઘરમાં આવશે અને એ પણ આપણે ત્યાં રહેશે સરસ મજાની કલ્પના કવિએ કરી છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એ પછી કવિ કહે છે ચોમાસાની અસર ફક્ત આપણને નહીં પ્રકૃતિના બધા જ તત્વો પર થાય છે અને શું અસર થાય છે જુઓ આપણને થાય એવું વાદળ થાય એવું ઝરણાને ને થાય એવું ઘાસને પ્રકૃતિના કયા તત્વો તો મનુષ્ય તરીકે આપણે આવી જઈએ વાદળ ઝરણા ઘાસ એટલું જ નહીં આવી ઘટનામાં એટલે આવા બનાવમાં જે ડુંગર પર અસર થાય ડુંગર એટલે પર્વતો બરાબર અને બીજું છે નેવેથી દળદળતા ગામને આ નેવા એટલે શું નેવા એટલે ગામડામાં આપણે જાણીએ છીએ કે ભાગે છાપરાવાળા મકાન હોય તો છાપરાના છેડા પરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે અને તમે જો કે ઘરની આગળ આમ લાઈન જેવું થાય અને ત્યાં પાણી બરોબર પડતું હોય તો આ નેવેથી જે પાણી પડે છે આખું ગામ જાણે વરસાદમાં દળદળી રહે દળદળી રહ્યું છે એટલે વરસાદના પાણી પડવાના અવાજથી જાણે પેલા છાપરા ઉપર તો પાણી પડવાનો અવાજ વધારે આવે એટલે કવિ આ શબ્દ દળદડવું એવો શબ્દ વાપર્યો છે તો શું થાય છે આપણને વાદળને ઝરણાને ઘાસને ડુંગરને કે પછી વરસાદ આવતો હોય એવા ગામમાં એની શું અસર થાય છે શું કહે છે તમને એ થાય ચાલ ટવકો થઈ જાઓ અને ઝાડ તરે ઘાયકું પાનમાં આપણે જાણીએ છીએ કે વરસાદ આવે એટલે મોરના ટૌકા આપણને સંભળાતા હોય છે કવિએ એ પ્રકૃતિની સુંદરતાની વાત આપણને કરી છે કે તમને પણ થાય ચાલો હું પણ ટવકો થઈ જાઉં અને કોક જાડ નીચે સરસ મજાના ટૌકા કરીને બે આનંદ વ્યક્ત કરું તો કવિએ સુંદર અહીંયા વાત કરી છે કે આપણને જેવું થાય વાદળ ઝરણા ઘાસ ડુંગર વરસાદ વરસતો હોય એવા ગામ એ બધામાં આપણને શું થાય કે હું પણ મોરનો ટવકો બની જાઉં અને કોઈ ઝાડ નીચે કોઈ પાનમાં છુપાઈને જાણે હું સરસ આનંદથી ટકા કરું હું પણ આ પ્રકૃતિના તત્વો સાથે એકરૂપ થઈ જાઉં કાદાત્મક એવું એવી સુંદર વાત કવિ આપણને કરી છે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આપણે બધા જ જાણીએ છીએ કે ચોમાસું આવતા આપણી આજુબાજુ શું ફેરફાર થાય છે કે જાળ ગરમીથી ત્રાસેલા લોકો પ્રકૃતિ પ્રાણીઓ બધા જ લોકો વરસાદની આતુરતાથી રાહ જોતા હોય છે અને એ વરસાદ આવતા પ્રકૃતિ પૂર બહારમાં ખીલી જાય છે લીલી ઓઢણી ઓઢી હોય એટલી સુંદરતા ધારણ કરે છે વૃક્ષો એકદમ તરોતાજા થઈ જાય છે પશુ પક્ષી માનવ સૌમાં આનંદ વ્યાપી જાય છે એવી સરસ મજાની વાત આપણને કાવ્યમાં કવિએ કરી છે તો કાવ્યમાં મજા આવીને મિત્રો ભણવાની કેમ કે અત્યારના સમયને અનુરૂપ આ કાવ્ય પ્રોપર પીરિયડમાં આપણે આ ભણી રહ્યા છે તો કાવ્યનો પાછળનો ભાગ તમે જો એ પણ પાછળ આપેલો છે ત્યાં સુંદર મજાનું ચિત્ર આપેલું છે જો બાળકો મોટેરાઓ બધા જ વરસાદનો આનંદ માણી રહ્યા છે સુંદર મજાનું ચિત્ર આપણને આપેલું છે કાવ્ય તમે બરાબર સમજી આવશો બરાબર હવે એક કામ આપણે કરવાનું કવિ પરિચય શું લખવાનું છે તે હોમવર્કમાં તમારે તો કવિ પરિચયનો પહેલો અને બીજો ફકરો બરાબર પેડ નંબર પચીસ પર આપેલો છે તે કાવ્ય એકવાર સુંદર અક્ષરે લખીશું અને નીચે જે શબ્દ સમજૂતી આપી છે એ આપણે બે વાર લખી લઈશું બરાબર સ્વાધ્યાયની ચર્ચા આપણે પછી કરીશું પણ અત્યારે આપણે આટલું કામ કરીશું ઓકે મિત્રો